જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો, આજે જ્યારે કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે કોરોનાના વાયરસ થકી નો બચવાનો વાલા ભક્તજનો એક જ ઉપાય છે કે દેશી ગૌમૂત્રમાંથી બનાવેલું અર્ક, એ અર્ક દ્વારા કોરોના જેવા વાયરસને પણ આપણે દૂર કરી શકીએ છીએ. માત્ર કોરોના જ નહીં પણ આપણા જીવનની અંદર 100થી પણ વધારે બીમારીઓને મટાડવા માટેનું કામ એ આપણી દેશી ગાયના ગૌમૂત્રના અર્કની અંદર એ તાકાત રહેલી છે. વાલા ભક્તજનો, આ કોઈ કહેવા માટેની વાત નથી, પણ આની અંદર કેવા કેવા ગુણો રહેલા છે એને આપણે વાલા ભક્તજનો રૂબરૂ જોઈ શકીએ છીએ. આ ગ્લાસની અંદર પાણી રહેલું છે. જેવી રીતે આ બ્રહ્માંડની અંદર 3 ભાગમાં પાણી છે, 1 ભાગમાં પૃથ્વી છે, એમ આપણા શરીરમાં પણ 75% પાણી રહેલું છે. અને 75% પાણી દ્વારા જ આપણું આ શરીર એનું સંચાલન થાય છે. આપણા જીવનમાં જ્યારે આપણે કોઈ કેમિકલયુક્ત દવાઓ લઈએ છીએ રોગો માટે, ત્યારે આપણા શરીરમાં જે 75% પાણી છે એ પાણી એ આ દવાઓના કારણે વાલા ભક્તજનો એ દૂષિત થાય છે. અત્યારે જે આપણે આ પાણી જોઈ રહ્યા છીએ, આ પાણીની અંદર આપણે જે દવાઓ લઈએ છીએ અને જેને આપણે ટિંચર કહીએ છીએ, બિટાલિક, એ બિટાલિક મેં નાખ્યું છે. આનો રંગ આપણને એકદમ દવાઓથી જેમ લઈએ અને શરીરના પાણીનો રંગ બદલાય, એમ અત્યારે આપણે આવો આપણા શરીરમાં દવાઓની અસર થતી હોય છે. અને એ પાણીની અંદર આપણે અત્યારે તમારી સામે જ આપણી શ્રી સ્વામિનારાયણ મંદિર નરસિંહપરા દ્વારા ચાલતી ધર્મજીવન ગૌશાળા, એ ગૌશાળામાંથી જ આપણે અર્ક બનાવેલું છે. આ પાણીમાં 1-2 ઢાંકણા અર્ક નાખીશું એટલે આ પાણી એકદમ ચોખ્ખું બની જશે. થોડી જ વારમાં એક જે કંઈ પણ કેમિકલનો ભાગ છે એને કાઢવાનું કામ એ ગૌમૂત્ર અર્ક કરે છે. વાલા ભક્તજનો, આપ જોઈ શકો છો કે જે પાણી કેમિકલવાળું હતું એ આપણને અત્યારે પહેલાં હતું એવું ને એવું વ્હાઈટ દેખાઈ રહ્યું છે. તો આપણા શરીરમાં જ્યારે આપણે દવાઓ લઈએ છીએ ત્યારે એ શરીરનું પાણી પણ આવી રીતે ખરાબ થતું હોય છે, આપણા શરીરની અંદર રહેલા પાણીને પણ બગાડે છે. ત્યારે જ્યારે આપણે ગૌમૂત્ર નિત્ય પીએ છીએ ત્યારે આપણા શરીર જે દવાઓથી અશુદ્ધ થયેલું છે એને શુદ્ધ કરવાનું કામ એ વાલા ભક્તજનો આ ગૌમૂત્ર કરી રહ્યું છે. ત્યારે આપણે નિત્ય જો 1 વખત ખાલી ભીખા પેટે સવારે ગૌમૂત્રનું સેવન કરીએ ને, તો એ અર્કના સેવનથી આપણા જીવનમાં નાના મોટા 100થી પણ વધારે રોગોને એ મટાડવાનું કામ કરે છે. માટે વાલા ભક્તજનો, ગૌમૂત્રનું અર્ક એ નિત્ય પીવાનો આગ્રહ રાખીએ અને આપણા શરીરને, આપણા પરિવારને આપણે તંદુરસ્ત રાખવાનો પ્રયાસ કરીએ. આપણે કદાચ એવું પણ માની શકીએ કે ગૌમૂત્ર પીવું એટલે ગાયની સેવા કરવી, કારણ કે કોઈ પણ જગ્યાએથી આપણે ગૌમૂત્રની બોટલ આપણે જ્યારે લઈશું ત્યારે આપણે એવો ભાવ રાખવો કે કદાચ હું 100-200 રૂપિયાની બોટલ લઈશ તો એ ગાયોની સેવા માટે વપરાશે, ગાયોના ઘાસચારા માટે વપરાશે. માટે એવા ભાવથી નિત્ય ગૌમૂત્રનું સેવન કરવું. વાલા ભક્તજનો, તમને કહેતા આનંદ થશે, એક માહિતી આપું કે આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આ દેશની વસ્તી હતી 30 કરોડ. 1947માં આ દેશ આઝાદ થયો ત્યારે દેશની વસ્તી 30 કરોડ હતી અને એ સમયે ગાયો 90 કરોડ હતી. પણ સમય જતા જતા આજે વાતને 73 વર્ષ પૂર્ણ થયા, 73 વર્ષ પછી વાલા ભક્તજનો, એ માણસોની વસ્તી 30 કરોડમાંથી 135 કરોડ થઈ ગઈ છે, જ્યારે ગાયો જે 30 કરોડ હતી એ માત્ર 7 કરોડ રહી છે. એ ગાયોને બચાવવી એ વાલા ભક્તજનો આપણી પરમ ફરજ છે. અને એ 7 કરોડમાં 2-3 કરોડ તો જર્સી છે, 2-3 કરોડ રખડતી રસ્તામાં છે. માટે જો ગાયોનું આપણે જતન નહીં કરીએ તો ખરેખર એ ગાયો દ્વારા જે સમાજનું કલ્યાણ થાય છે, સમાજનું રક્ષણ થાય છે, એના આરોગ્યને સારું રાખી શકાય છે એ કેવી રીતે રાખી શકશું? માટે ભવિષ્યની અંદર આપણે નિત્ય
ગાયના મૂત્રમાંથી બનતો અર્ક એને પીવાનો વાલા ભક્તજનો આગ્રહ રાખીએ। જર્સીનું દૂધ ક્યારે પીએ નહીં। કોઈ જર્સી ગાય રાખતું હોય તો એને પણ એ ગાય ન રાખવા માટે ભલામણ કરીએ। કારણ કે જર્સી ગાયને રાખવી એટલે સમાજને કેન્સર તરફ ધકેલવા માટેનું એ કામ કરી રહ્યા છે। માટે જર્સીને નહીં પણ આપણી દેશી ગાયને રાખીએ અને દેશી ગાયનું એ ગૌમૂત્રનો અર્ક, એનું દૂધ અને એમાંથી બનેલું ઘી એનો ઉપયોગ કરીએ એવી આપ સર્વને વિનંતી। કોરોના મહામારીની અંદર આપણે બધા જ નિત્ય ગૌમૂત્રનો અર્ક પીએ એવી અમારી સંતોની આપણે ભલામણ છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આ જે પ્રયોગ છે આપ આપના ઘરે પણ કરી શકો છો। એક ગ્લાસમાં પાણી લઈ અને આ જે કેમિકલ જે પિટાલિક છે એને તમે આ રીતના નાખશો એટલે એ જે પાણી છે એ આખું એનો રંગ બદલી નાખશે। પણ જ્યારે આપણી ગાયનું ગૌમૂત્ર એને જ્યારે આમાં નાખવામાં આવશે એટલે તમામ જે કેમિકલવાળું પાણી છે એના રંગને શોષી લેશે અને આખું પાણી એ પહેલાં હતું એવું શુદ્ધ કરવાનું વાલા ભક્તજનો એ કામ કરે છે। ત્યારે વાલા ભક્તજનો, જેવી રીતે આપણા શરીરમાં દવાઓથી જ્યારે કેમિકલ થાય છે એવી જ રીતે આપણે જ્યારે આ અર્કને રોજ એક વખત પીએ છીએ ત્યારે આપણા શરીરની નળીઓને શુદ્ધ કરવાનું કામ કરે છે। આપણા શરીરને ચોખ્ખું રાખે છે અને આપણે જે કંઈ પણ આટલા વર્ષોથી કેમિકલનો પ્રયોગ કરી રહ્યા છીએ એ કેમિકલને આપણા શરીરમાંથી કાઢી અને આપણા શરીરમાં આવતા દરેક વાયરસોથી આપણું રક્ષણ કરે છે। ત્યારે આ આ જે પ્રયોગ છે આપ આપના ઘરે પણ વાલા ભક્તજનો કરી શકો છો। અસ્તુ, જય સ્વામિનારાયણ। પીળો કલરનો પ્રકાશ પાણી મળે।